તમારી માં ભગવતીને થોડોક વિષય જ્ઞાન ઉપદેશ તરફ મેં પાંચ વિષય સાથે લીધા છે. આ ઉભરો તમારી અંદર આવે ક્યારે ક્યારે આવે બરાબર ધ્યાનથી જોજો. ચા એકલી કલર નથી આપતી, મસાલો એકલો સ્વાદમાં આવતો નથી, એને મરચું જોઈએ, હળદર જોઈએ, બધું બધું જે જોઈતું હોય, નીચે તપેલી પણ જોઈએ અને એની નીચે દેવતા જોઈએ. એમ જીવનમાં જ્ઞાન આવે તો વૈરાગ આવે. જેની વાતો કરતા કરતા જાય, કુવો નજીક આવ્યો 10 ફૂટ દૂર રહ્યો, ભગવાને જાણ્યું કે મારો ભગત ચોક્કસ કુવામાં પડવાનો, મારો ભગત બે મત ને કુવામાં પડવાનો. ભગવાન દોડતા આવી ગયા, બાળકનું રૂપ લીધું ને આઈને ફટાક દઈને લાકડી પકડી લીધી. રાતના 3 વાગ્યા હતા. ભગત સુરદાસે વિચાર્યું કે રાત્રે 3 વાગે છોકરું કોનું હોય, મારા બાપ રાત્રે 3 વાગે છોકરું કોનું હોય. એટલે પૂછ્યું સુરદાસે, તું કોનો છોકરો? તા કે મારા બાપનું મને નામ જ ખબર નહીં. તારું નામ શું? તા કે મારું નામ મારા બાપે હજુ પાડ્યું જ નહીં. સુરદાસ કે મારું બેટું આ સોરું કેવું, માય નહીં બાપે ને એનું નોમે નહીં. ભગવાન કીધું કે ઓદરાણી દોનત બગડી. ધીરે ધીરે વાતો ચાલુ કરાઈ. તું કહી રહ્યો છું તા કે હું તો નક્કી નહીં કઈ હોય. ભગવાને આવો જવાબ આપ્યો ને પેલો પૂછપૂછ કરે. પણ જ્યાં 2 ફૂટ દંડ કુવો બાકી રહ્યો, ગોલાઈ મરાઈ દીધી આખી. પછી સુરદાસે પૂછ્યું કે તમે કેટલા ભાઈ? તા કે અમે તો એકલો જ છું. આમ ધીરે ધીરે દંડો આગળ હટાઈને હાથ લેતો જાય સુરદાસ. એને પકડવાની એ દોણત સમજી ગયો સુરદાસ કે રાત્રે 3 વાગે બીજું કોઈ ના હોય, મારા બાપ જેની પાછળ ભજનો ગઈ ગઈ ને મારી જીભ ગહી ગઈ એના સિવાય બીજું કોઈ ના હોય, મારો બાપ. ફટાક દઈને જ્યાં આમ 1 ફૂટ દંડો બાકી રહ્યો, 1/2 ફૂટ, 4 ઓંગર, અને ફટાક દઈને ભગવાને હાથ છોડી દીધી કે દોંધરાની દોણત બગડી પકડવા. કે જે લોકો રાત દાડો મહેનત કરી મરી ગયા એના હાથમાં નહીં આવ્યો ને તારા હાથમાં હું આવી જાઉં 2 મિનિટમાં. જતો રહ્યો એટલે સુરદાસ બહુ રડ્યો. ગોવિંદ મારી 2 વાતો સાંભળતો જા. કઈ? તું મારી દંડો છોડીને જતો રહ્યો પણ તારી માની તાકાત નહીં તું મારી જોડેથી જાય. તા કે કઈ રીતે? મારી છાતીમાંથી નીકળવાની તાકાત છે ત્યારે ભગવાન આવીને પગમો પડી ગયો. મારા બાપ મારા સંતોન ભગતનું હૃદય છે એ મારે આસન સુવાસન એ મારે આરામ કરવાનું આસન છે. મારા બાપ હું આરામ કરવો હોય તો મારા સંતો ભગતના હૃદયમાં જઉં છું. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી નથી. જ્ઞાન મળે, ઉપદેશ મળે, ઈશ્વરની ઓળખાણ થાય, અંધશ્રદ્ધા ટળે. અંધશ્રદ્ધા એટલે વેમ, સાચા ગુરુ મળે તો. હા, હે ગુરુ મારી કંચન કાયાનો દીવો ખોલો મારા રામજી. સદગુરુ સાચા મળે એટલે ફરી બીજું કશું આવતું નથી. આ મંત્ર વાળું, લેમ્બો વાળું, અર્ધિયન દોના વાળું ને તમારે વરાવવું પડશે ને એમ, એ તારે વરવું પડે એમ છે. બાકી સદગુરુ મળ્યા પછી એ કશું આવતું નથી. અને આવે તો સમજી લેવાનું કે ગુરુમ ખોમી કહો તો ચેલામ ખોમી. હા, અમુક ભેનામ ઉરાઈ જાય તોય ભૂલ પડે, તોય બિયાર્યું બગડે. અમુક હુકામ ઉરાઈ જાય તોય બિયાર્યું બગડે. અમુક બધું સારું હતા, ઉરવા વાળા ઠેકોણો ના હોય એ તમારે મેં તો ગોઠવાનું હવારે નવરા પડોતા. એક જણો હાકવા જ શીખેલો, ઉરવાનું છે ઉપચારા કશું સમજને જ નહીં પડે. હાકે એટલું જ જો ને એવ્યો, ખાલી હાકે એટલું જ. તે લાલા જેવો ભગત હતો, તે કે તને હાક તો આવડે તા ઘઉં? તો કે મારે ઘેર ચાકર રહેવું છે. તા ઘઉં કેટલા પૈસા? તા કે 12,000 બાર મહિનોના. તા કે રહી પેલે પૂછ્યું રાખ તને શું ઉચારા આવડે એમ, રાખી જ લીધો. એવી ઓર લાકડું લઈને ખેતર મેજો, 1 કિલોમીટર ખેતર રાખું એટલે પેલું ચવડું ઠપકે ઠપકે ઉખડી જ જાય કે, અને ઉખડી જવું. અને એવું ને એવું દે બે અવરો ફેરો તને પહોંચી જ દીધું ઓર. આ કે પણ બેહવું જ નહીં, ઉગડો વળી જો આખો ચોટી જવું ઓરે, બેહવું જ નહીં. ઓર ઊભું રાખીને એવો ઘેર આવ્યો. ઓ શેઠ, તા કે હું ઓરે જ નહીં બેહતું કે. બોલા મહેમાન છે તું જા, પણ બેહતું નહીં હું કરું છે તું કે. તા કે બરોબર ઓર સીધું રાખીને પાછળ ફાટો કી દેજો કે.
પેલો શેતરમાં જો ઓર બરોબર સીધું રાખીને ફાળ પાછળ મારી અહીં ફાળ પાછું દાખવાનું ચાલુ કર્યું. ચાર પોચ ઓટા ફર્યો પાછળ છોલે છોલે જો આખી ફાળ ઠેલી ખાલી છે આટલી જાડી ફાળ. એ વ્યદાકે પાછો જ ઘેર આવ્યો. ઓ શેઠ આવડી બધી ફાળ પાછળ ઠોકી પણ બેહું જ નહીં શેઠે માતાનો બે ત્રણ ઠોકી બેહાર હોમટ્યો જ કે પેલો પાછો જ આવ્યો. ઓર બરાબર સીધું રાખીને ચાડ્યો ગળીને પાછું જ બે ત્રણ ગાલ્યો પાછળ. આ કે તું ઉગડો ઉગડો વરી ગયો પાછળ લોહી નીકળ્યો ફાળ છોડે કે છોલાઈ ગયું પાછળ. બેહું જ નહીં શેઠિયો આવ્યો. ઓલા તો શું કરે એ તમે કીધેલું પાછળ ફાળો કરીને ભારો જોયું પાછળ ચાર પાંચ ગાળીને ફાળો કે ઓ મૂર્ખા એફાની અહીં પાછળ તા કે મેં જોનું કઈ ફાતી મેં પણ પાછળ ગાલેલી કે ત્યાં આપણે અમુક જણા આવા છે આ કે એકલું જ જો ને શેવું ચરા ખબર જ નહીં એને જે ફાવા ફાળો જ ગાલે આવ્યા. એ સમજે વિના નાનર કરે છે સાધના હાચા ગુરુ વિના જ્ઞાન તમને નહીં મળે રે નહીં મળે. એક દાસીને હીરો મળ્યો. દાસીને રાજાના દરબારમાંથી દાસી ઝવેરી પાસે લઈને ગઈ. ઝવેરીની દોણત બગડી. બોલો સાંભળજો બરાબર. સાચો હીરો કોઈ દિવસ તૂટે ના. પણ ઝવેરીએ વિચાર્યું કે જૂઠો છે એમ કહી અને દાસીને મોકલી દઉં તો મારું કલ્યાણ થઈ જાય. એટલે હીરાને એરન પર મૂકીને થોડીને ફટકા માર્યા. હીરાના ચાર ટુકડા થઈ ગયા. કંદીના હાથમાંથી અથોડી છૂટી ગઈ ખાડું. આ કેમ પહેલી વાર બન્યું કે હીરો કોઈ તૂટે જ ના. દાસી જતી રહી જૂઠો છે એમ જાણી. પણ પછી હીરો બોલ્યો ટુકડા બોલ્યા હીરાના. કંદે વેપારીએ પૂછ્યું જવીને પૂછ્યું કે તું તૂટ્યો કે ભાચો હીરો તૂટે જ ના. તાકે હું એટલે તૂટી ગયો કે જગતે તો મને ના ઓળખ્યો પણ તું ઝવેરી હતો તોય તે મને ના ઓળખ્યો ને છેતર્યો મારા નોમ પર તે અથોડી મારી એટલે મારા દિલના ચાર ટુકડા થઈ ગયા. મૂર્ખા જગત તો ના ઓળખે પણ તે મને ના ઓળખ્યો તું ઝવેરી છું. હે એ મોતી પડ્યા મે દાન મારે પેલા મૂર્ખા મૂલ એના શું કરે રે શું કરે. સંત ઝવેરી કોઈ આવી મળે તો હીરાના મૂલ કરે ખોયો હીરલો હાથ તીરે ફરી આવો રૂડો અવસર નહીં મળે રે નહીં મળે. એમ જ્ઞાન થાય તો મારા બાપ ખોરી જતા તું પોતે ખોવાય બીજો નથી બોલતો. અણશ્રદ્ધા વેમ આ મંતરવાળું માદરીઓવાળું શિયાર શેંકડીવાળું હળદિયોન દોનાવાળું અમુક અમુક બેનો દોરા ચબ્બર બંધાવે. હું અમુક પગે લાગવાનું તો જોઉં પગે લાગવા હાથે દોરો આ હું નતા કમર માતાનો બોધીન કે તે માતા આવડા દોરામ કંકમ પે હમાઈજી એવડી બધી માતા દોરામ હમાય હચ્ચું. અમુક માદરિયા એમ કે આ માદરિયા અમાર અમાર અમારે મોટો બેહાડી તે આવડાક માદરિયા મોટો હમાય એવડો બધો. એક જગ્યાએ જમવા બેઠેલા તે ગોખલામ નારિયો મેં કહું આકુલ તા કે અમારો દાદો કે હારું આવડા ગોખલામ તારો દાદો કંકમ હમાઈ ગયો આવડો જ ગોખલો અમારો દાદો કે ઉણલા પેલા ગોખલામ પૂન તા કે અમારી બા કે તે મેં કીધું આ ગોખલામ બે જણો બેહી રહ્યો થાકતો નહીં ખાટલો એટલો પોથરિયાલો ને અમારે કે પાછો થયો કે પણ બોલાય કોશું કોમ નહીં કરાવવાનું ગોખલામાં જ બિહાડી મેળવાનો તા કે આ ચૌદેશી મગડો ખાવા એટલો જ આવે કે હા અમારે બધો ખાગો આવે કે ચૌદેશ આવે તો અમારે નણંદ આવે ને મારા નંદો બધો આવે કે અને બધો પગે લાગે કે હા અને મારે મોટા બિહાડ્યા ને તારું કશું નહીં થવું કે અમારે જેતપુરે ને પપ્પા જાય ને તે મોટો હાચવી લઈને આવે કે હોવે અમારે કશું નહીં થવા દે કે અમારે ક્ષેત્રોમથી તુવેર હુવેર કોઈથી નહીં તોડાય અમારે મોટો આખી રાત ફરે ક્ષેત્રોમ ત્યાં ભૂંડણો જબર આવ્યો તારે મોટાને કેમ નહાડે એમ તાર મોટો મગડો એકલો જ ખાવા રહ્યો મુંડલો નહીં નહાડવાનો. હે ગગી